اهلا بكم
વરસાદના ગીતો પાણીના ગીતો પાણી રે પાણી તેરા રંગીને સા વાહ વાહ મજા આવે છે વડીલ વાહ જિસમે મિલા દો લગે ઉતજે અને ત્યારે કોમેડી ગીતો આમ પની આનંદ વાળા હતા હો ગીતો એવું નતક બધા સિરિયસ ગીતા હતા शायद मेरी शादी का ख्याल दिल में आया है इसीलिए राज मम्मी ने तेरी मुझे चाय पे बुलाया है हर पंछी अकेला देख मुझे जाल बिछाया है કેવા ગીતો હતા યાર ત્યારે મુંબઈ જતો માણસ પોતાના વતનથી તો એને પરદેશ કહેવામાં આવતું તમે તો સાચે પરદેશ પાછો સાહેબ અને આ મોબાઈલ આવતા પ્રેમની મજા વહી ગઈ યાર સાચે કહું છું કારણ કે પહેલા તો કાગળ લખતા વડીલો બેઠા છે એમને ખ્યાલ છે અઠવાડિયું અઠવાડિયું પોસ્ટ ઓફિસે ધક્કા ખાય અને કાગળ ન આવે તો શાયરી લખે આજકાલ ક્યું તેરા ખત આના બંધ હૈ आजकल क्यों तेरा खत आना बंद है डाकिए मर गए हैं या डाक खाना बंद है केवा केवा गीतो लगा था प्रेम प्रेम पत्र पर तो फूल तुम्हें दे અને ઈ સમયમાં પોતાનો દીયો પરદેશ જતો ત્યારે બસમાં જાય કે ટ્રેનમાં જાય બસની ધૂળની ડમરીઓ દેખાય ત્યાં સુધી પાસે દોડતી સાહેબ ભાઈ એની પ્રિયતમા અને પછી રોઈને ધૂળ શાંત થઈ જાય ત્યાં સુધી વાત જોતી અત્યારે તો ઘરેથી ભાઈ કરી દે ઓકે ભાઈ મેસેજ કરી દેજો અરે આ શું છે પણ યાર બરાબર ખ્વાહિશ તું હિયા કરી હૈ તું મેરી જિંદગી
તો આવે છે ને બિલકુલ મજા આવે છે ને દાદા હા કેવા કેવા ગીતો હતા મેલોડીયસ 1990 ની સાલમાં જ્યારે હું કોલેજમાં હતો યાર હા કઠણાઈના ગીતો હતા જિંદગી કી તલાશ મેં હું મોત કે કિતને પાસ આ ગયે મોત કે કિતને પાસ આ ગયે પણ આપણે ટેન્શન વાળા ગીતો નથી ગાવા યાર મજા કરીએ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આખી દુનિયામાં કાર્યક્રમ કરું છું મને બિલકુલ ખ્યાલ છે કે શ્રોતા છે એ મારો ભગવાન છે કોઈ પણ કલાકાર ત્યારે જ મહાન બને છે કે ત્યારે જ એનું નામ બને છે જ્યારે આપ સૌ શ્રોતાઓના પ્રેમ અને આશીર્વાદ મળે છે એક પણ શ્રોતાનો હોય ગમે એટલો હું સારું ગાવા વાળો કાલ બપોરે 12 વાગે અહીં બેઠો બેઠો ગાઉં તો ગામ કે કીર્તિદારનું ફટકી ગયું છે ભાઈ હા તમારા શ્રોતાના આશીર્વાદ ભગવાન છો કાયદે છે તમારા શ્રોતા કલાકારને મહાન બનાવ્યો છે એટલા માટે તમારા માટે ખાસ ગાઉં તમારું મહત્વ મારા જીવનમાં શું છે તુમે ક્યા બતા કે તુમ મેરે ક્યા હો મેરી જિંદગી કા તુમ્હી આશિરા હો તુમે ક્યા બતા કે તુમ મેરે અને બીજી વાત અત્યારે છેલ્લા 5-10-15 વર્ષથી ગુજરાતમાં હિન્દુસ્તાનમાં કે દુનિયા આખામાં લગ્ન જીવન તૂટવાનો બહુ મોટો રોગ છે આ વડીલો બેઠા પહેલા પૂછો કે જોવાય નહોતા જાતા વડીલો જે નક્કી કરીને આવતા મને પાકો ખ્યાલ છે કે માવતર જેની સગાઈ નક્કી કરીને આવતા ને એ 90-90, 100-100 વર્ષ સુધી જીવન કાઢી ગયા છે અને પોતે જો નક્કી કર્યું 5 વર્ષમાં કોઈ 10 વર્ષમાં કોઈ 2 વર્ષમાં ઘણા તો આલ્બમ ન આવે એ પેલા છૂટા પડી જાય સાહેબ આ કરુણતા છે આપણી સાહેબ આ એક જ ગીત મેં રાજકોટમાં કાર્યક્રમ હતો ત્યારે ઉત્પલભાઈ વાત કરેલી કે તમને કોઈ મંત્ર ન આવડે કોઈ ભજન ન આવડે કોઈ કીર્તન ન આવડે કાંઈ કરવાની જરૂર નથી આ એક જ ગીત તમારા જીવનમાં તમે ઉતારી લો તો તમારો સંસાર મજબૂત થઈ જશે સાહેબ કડી હવે સાંભળજો તુમે ક્યા બતા કે તું મેરે ક્યા હો મેરી જિંદગી કા તુમ્હી આશા હો મે આશા થી મેરી જાન બગી અશોક દાદા હતા આ કાર્યક્રમમાં રાજકોટના કાર્યક્રમમાં અને આ ગીત ગાયું ત્યાં સુધી દાદા કથાકાર અશોકભાઈ ભટ્ટ અશોક દાદા એમના પત્રી જે બેઠા છે અને અશોક દાદાની કલિકભાઈ ત્યારે હાજરી દેવ ભટ્ટના પિતા છે મેં કીધું કે પહેલાના પ્રેમમાં કેટલો પ્રેમ હોય નવા નવા લગ્ન થાય ત્યારે પછી 5 વર્ષમાં એ પ્રેમ ક્યાં ખોવાઈ જાય પછી ફરિયાદ હોય પ્રેમમાં તમે આમ નથી કરતા તું આ નથી કરતી પ્રેમ કર્યો કર્યો સાહેબ ઓ હવે આ પડજો
એટલા માટે ગાઉં છું બે દિવસમાં તમારે છૂટું પડવાનું છે અમારે મિલન સે બઢ કે તુમ્હારી જુદાઈ પણ એવા ખરા એવા દુઃખ વાળા ગીત નથી ગાવા ક્યાં યાર હું તમને મજા કરાવવા એમ ટેન્શનમાં લઈ ગયો પણ અશ્રુ વિરહ નિરાતના ગાણી શક્યો thank you.
તમારો તાળીઓનો જુસ્સો ડબલ થઈ જશે.